રાપર ખાતે ભારતીય કિસાન સંઘનું સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રદેશ જિલ્લાના અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતો મહંતો અને કથાકારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને ભારતીય કિસાન સંઘના સ્નેહમિલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાનો 23મો સ્નેહમિલન સમારોહ રાપર માનવધર્મ પ્રસાર આશ્રમ ખાતે જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કિસાન ગીતના સંતોના કરકમળ અને સર્વ મહાનુભાવની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્વામિનારાયણના સંતો શ્રી અક્ષર સ્વામીએ અગાઉ કિસાન સંઘના ભાઈઓ તથા બહેનોની એકોતેરના યુદ્ધ વખતે જે કામગીરી કરી હતી તેને બિરદાવી ખેડૂતોને ખૂબ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે આશ્રમના જાગીર શ્રી ભૈરવનાથ બાપુ, કથાકાર સૂર્યકાંત ગોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગમલભાઈ આર્ય પણ ખાસ હાજર રહ્યા હતા. મહામંત્રી આર કે પટેલ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે સંયોજિકા રાધાબેન ભુડિયા, જિલ્લાના માજી પ્રમુખ શિવજીભાઈ બરાડિયા, જિલ્લાના મંત્રી વાલજીભાઈ લીંબાણી, જિલ્લાના કોષાધ્યક્ષ હરજીભાઈ વોરા, પ્રદેશના મહાજી કારોબારી સદસ્ય વિઠ્ઠલભાઈ ભીમાણી, જિલ્લાના પૂર્વ પ્રમુખ ડાયાભાઈ રૂડાણી, મોહનભાઈ કિશોરભાઈ વાસાણી, પંપચાભાઈ માતા, રામજીભાઈ છાંગા, જિલ્લાના સહમંત્રી ભીમજીભાઈ શિવદાસભાઈ પટેલ, ધનજીભાઈ પટેલ, રમેશભાઈ આહિર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ આપું છું. લીંબાણી ભગવાન તમને અનેક ઘણું કરીને આપશે એવો વિશ્વાસ સાથે.